2022 વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 182 વિધાનસભામાં ગૌરવ યાત્રા પહોંચી. આ ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકામાં આજે શરૂ થઈ હતી, ત્યારે ગારિયાધરમાં આજે ગુજરાત ગૌરવ યાત્રા જે યાત્રા શરૂ થઈ હતી જાજરચાકથી જે યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સોમનાથ મહાદેવના ચરણોમાં આ ગૌરવ યાત્રા સમાપ્ત થશે ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોમાં શ્રી મનસુખભાઈ માંડવિયા, ભારતીબેન શિયાળ, ગોરધનભાઈ ઝડફિયા, નારણભાઈ કાછડિયા, ડૉક્ટર કાનાબાર સાહેબ તેમજ કેશુભાઈ નાકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ ગૌરવ યાત્રા શરૂ થઈ છે, જે ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકામાં પણ પહોંચી હતી અને યાત્રાનો શુભારંભ જાજરકથી કરવામાં આવ્યો હતો અને તેનું સમાપન સોમનાથ મહાદેવના ચરણોમાં થશે. 2022ની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરતું ભારતીય જનતા પાર્ટી હવે ગૌરવ યાત્રા કાઢી, એટલે કે આપદામાં અવસર શોધતી ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નીકળી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન થયેલ છે અને એમાં કેન્દ્રના મંત્રી આદરણીય મનસુખભાઈ, પાલિકા ઉપપ્રમુખ ગોરધનભાઈ અને પાર્ટીના તમામ આગેવાનો હોદ્દેદારો સામૂહિક યાત્રાનું પાર્ટી શરૂઆત કરી છે અને આ ગૌરવ યાત્રા અમારી પાર્ટી માટે ખૂબ મહત્વની છે અને આવતા દિવસોમાં પણ આ ગૌરવ યાત્રા આખા રાજ્યમાં ફરવાની છે અને એના ભાગરૂપે આજે ગારિયાધારમાં વિધાનસભામાં ગૌરવ યાત્રા આવી છે. આ મહત્વનો મુદ્દો ગુજરાત ગૌરવ યાત્રા, ચાર ગૌરવ યાત્રા અને એક આદિવાસી બિરસા મુંડા ભગવાન આદિવાસી ગૌરવ યાત્રા નીકળી છે. ગુજરાતની 144 વિધાનસભા ગ્રામીણ વિસ્તારની કવર કરશે. સોમનાથથી નીકળી જે દ્વારકાથી નીકળી સોમનાથ જશે, આ યાત્રા સવ્યાનાથ ધામથી નીકળી છે એ સોમનાથ પૂરી થશે, દ્વારકાથી પોરબંદર જશે, ઉનાઈ માતાથી એક યાત્રા ફાગવેલ જશે અને એક યાત્રા જશે અંબાજી માતા અને બેચરાજીથી નીકળેલી યાત્રા એ કચ્છમાં જશે માતાના ભાડે. યાત્રા એટલે જનસંવાદ માટેની યાત્રા છે, લોકોના સંપર્ક માટેની યાત્રા છે અને લગભગ 6 વખત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે અને 7મી વાર શાસન આપે એના માટે આશીર્વાદ માટેની આ યાત્રા છે, જન આશીર્વાદ. વિકાસની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે મહારાજાએ થોડા સમય પહેલા રોડ રસ્તા બાબતે ટ્વીટ કરી હતી, આ બાબતે હું એટલા માટે કહું છું કે બનાવ્યા છે તો ખાડા પડે અને પેટના ખાડા મોદી સાહેબે